કેમ છે બાળકો? મજામાં? ટાઈમ ટેબલ પ્રમાણે આજનો આપણો વિષય છે હિન્દી પ્રવેશિકા ભાગ 2. ચલો બધા ખોલો. ચલો આમાં આપણે આજે તમને ઈનું કરાવીશ. ઈ ઈ એટલે ઈમલી, ઈમલી ઈમલી એટલે ગુજરાતીમાં આપણે આમ લખીએ છીએ. જો આમલીનું ચિત્ર છે ને, આમલી. પછી ઈ એટલે ઇમારત, તો આ ઇમારત છે. ઇમારત એટલે મકાન, જો ઉપરા ઉપરી માળનું મકાન હોય ને આને ઇમારત કહેવાય. એની અંદર તમારે જો અહીંયા ઈનો ટપકા ટપકા છે એ તમારે જોડી દેવાના છે, અહીંયા પણ તમારે ઈના ટપકા ટપકા જોડી દેવાના છે. હવે વાંચો અને લખો. જુઓ અહીંયા પણ તમારે આપણે આગળ કર્યું એ જ પ્રમાણે આમાં બધા ટપકા ટપકા ઈના જોડી અને સરસ મજાનો ઈ તમારે કરી દેવાનો છે. જો હું કરું એ અહીંયા નીચે પણ તમારે ટપકા ટપકા કરીને જોડી દેવાના છે. હવે જો આ ખાલી જગ્યા, આ ખાલી છે ને બોક્સ, લીટી ઉપર ખાલી, ત્યાં પણ તમારે ઈ સરસ મજાનો કરવાનો છે. અહીંયા તમારે નીચે કરી લેવાનો છે, બરાબર. ચલો હવે નીચે અક્ષર વાંચો અને લખો. શું કીધું છે? કી. તો અહીંયા જો પેલા આપણે બધા જ ટપકા ટપકા વાળા જોડી દેવાના છે અને પછી નીચે લખવાનો છે કી, પછી ખી, ગી. એમ અહીંયા પણ તમારે એમ લખવાનું છે કે કી, અહીંયા ખી, જો મારી જેમ કરવાનું છે ને આખી લીટીમાં તમારે ઢી સુધીનું લખી લેવાનું છે. નીચે પણ તમારે આવી રીતે જ કરવાનું છે. પેલા બધા ટપકા ટપકાવાળા જોડી દેજો અને પછી આ બે લીટીમાં લખવાનું, એટલે આમ કરી તમારે આખો કપ્પો આમાં પૂર્ણ કરવાનો છે. ચલો બધા સામેના પેજ ઉપર આવી જાઓ. જુઓ વાંચો અને લખો. આની અંદર આપણે જોઈ જોઈને જ લખવાનું છે. ઈશારા, તો આ ઈશારામાં ટપકા ટપકા પેલા જોડી અને પછી નીચે તમારે લખવાનું છે કે ઈશારા, અને પછી અહીંયા લખવાનું કે ઈશારા. ચલો નીચે લખો ઈશારા. આવી રીતે તમારે અહીંયા બધું જ લખવાનું છે. ચલો હવે નીચે જો અહીંયા ઈથી શરૂ થતા શબ્દને સાચું કરો. તો અહીંયા ઈ છે, ઈથી તો અહીંયા છે સાચું, ઈતવાર તો અહીંયા સાચું, ઉમા તો અહીંયા નહીં, ઈ રા ક તો અહીંયા સાચું કરો, પછી ઈતના તો અહીંયા સાચું કરો, અહીં સડક તો અહીંયા નહીં, ઈ ઝરણા તો અહીંયા પણ નહીં. ચલો સામે આવી જાઓ. જો ઈને તીરની દિશામાં વાંચી શબ્દ બનાવો. આ ઈ, તો જો ઈશારા, તો ઈશારા લખેલું છે. હવે ઈનામ, તો આ બોક્સમાં ઈનામ લખો. ઈમારત, તો અહીંયા ઈમારત લખો. ઈતના, તો ઈતના લખો. ઈલાજ, અહીંયા ઈલાજ, અને ઈરાદા, અહીંયા ઈરાદા કરો. ચલો બધા જે નીચે જો શું કીધું છે. ચિત્ર ઓળખી નીચે તેનું નામ લખવાનું. આ ચિત્ર આપણે ઓળખવાના છે અને નીચે તેનું નામ લખવાનું છે. અહીંયા કાઉસમાં તમારે બધા ચિત્રના નામ લખેલા છે. ગુડિયા, ડાકિયા, છિલકા અને સીતાર. જો આ ચિત્ર શેનું છે? સીતારનું. તો અહીંયા સીતાર લખો. આ ચિત્ર શેનું છે? કેલા. કેલું છે પણ આપણને શું કીધું છે? આ છાલ દેખાય છે. જોયું? તો છિલકા. શું? તો અહીંયા શું લખવાનું? છિલકા. પછી આ શું છે? ગુડિયા. તો અહીંયા નીચે ગુડિયા લખો. પછી આ કોણ છે? ડાકિયા. તો ડાકિયાનું ચિત્ર કરો, લખો. ચલો બધા નવા પેજ. ચલો જો શું કીધું છે. ચિત્ર જુઓ અને અક્ષરનો ઉપયોગ કરી શબ્દ બનાવો. અહીંયા આપણે ચિત્ર જોવાનું છે. જો આ શું છે? ગિલાસ. તો અહીંયા પહેલામાં ગી, બીજામાં લા અને સ, ગિલાસ આમ લખવાનું છે. પછી આ પૈયા, તો પ હી યા. પછી આ શેનું ચિત્ર છે? વિમાન. તો વિમાન. પછી આ ચિત્ર શેનું છે? તો કિશાન.
આ ચિત્ર શેનું છે? ખટિયા. ચલો સામે શેનું છે? તો હિરણ. પછી ડલિયા, સિતારો, ડાકિયા અને ટિકટ. અહીંયા મારી હારે હારે તમારે લખવાનું. જોવો હવે ચિત્ર ઓળખી ખાના પૂરો. આપણે આ ચિત્ર ઓળખી અને આ ખાના આપણે પૂર્ણ કરવાનું. તો આ ચિત્ર શેનું છે? ડાકિયાનું. શેનું છે? ડાકિયા. જો અહીંયા ડાકિયા લખ્યું છે તો કી તમને આપેલો છે. આપણે ડા પછી કી આપેલો છે અને યા ડાકિયા થઈ ગયું. હવે આ ચિત્ર શેનું છે? કિશાન. તો કી તો આપણે આપેલો જ છે અને આ શાન શાન લખી લેવાનું છે. હવે આ ચિત્ર શેનું છે? પૈયા. તો પૈયા લખેલું છે અને છેલ્લે અહીંયા આપણને અક્ષર આપેલો છે. તો પહિયા અને ખટિયા. ગિલાસનું ચિત્ર. તો ગિલા શ અને સરિતા. જો સરિતાનું ચિત્ર છે ને બેટા. ચલો હવે આ શેનું છે? તો કિરણ. સૂર્યના કિરણ છે. જો ર આપેલો છે તો અહીંયા કી ર આપેલો છે અને ન લખવાનું. અહીંયા હી ર તો આપેલો છે, ન હી ર ન. આ શેનું છે? ડાકનું. શેનું છે? ડાકનું. તો ક આપેલો છે તો અહીંયા ડા જ ખાલી કરવાનો. ડાક અને નીચેનું ચિત્ર છે ને ટિકિટ. આ ટિકિટ છે. શું છે? ટિકિટ. તો ટિકટ. ચલો બધા સામેના પેજ ઉપર આવી જાઓ. જો અહીંયા તમારે આ ચિત્ર આપેલા છે જોયા. હવે આપણે આ કોષ્ટકમાંથી જોઈને અહીંયા ચિત્રના નામ લખવાના છે. શું કીધું? ચિત્ર જુઓ, ગોળાકાર કરો અને શબ્દ લખો. તો આ શેનું ચિત્ર છે? ડલિયા. તો ડલિયા તો અહીં લખ્યું છે ડલિયા, એના ઉપર ગોળ તમારે કરેલું છે. હવે આ શેનું છે? ખટિયા. તો ખટિયા ક્યાં છે? જો પેલી બીજી ત્રીજી લીટીમાં છે, કની બાજુમાં. ખટિયા તો અહીંયા ગોળ કરો, ખટિયા ત્રણ અક્ષર ઉપર. અને એ ખટિયા જોઈને અહીંયા ખટિયા લખવાનું છે. ચલો હવે સામે જો પૈયાનું ચિત્ર. તો પૈયા ક્યાં લખેલું છે? જો મારી હારે પહિયા તો આની ઉપર ગોળ કરો અને આ જ જોઈ જોઈને અહીંયા પહિયા. પછી આ શું છે? ડાકિયા. તો છેલ્લા ઓલામાં ડાકિયા તો ડાકિયા ઉપર ગોળ કરો અને એ લખો ડાકિયા. ચલો હવે નીચે ખૂટતો અક્ષર લખો. આપણે આગળ કરાવી જ લીધો છે અને તમને આવડી ગયો. ઈ મોલી તો ખાલી જગ્યા મોલી તો અહીંયા ઈ કરો. પછી બીજું નિશાન તો ખાલી જગ્યા શાન તો આગળ આપણે આ ની રહ્યો અહીંયા લખી લેવાનો છે. પૈહા તો પ પછી હી આપણે કરવાનો અને યા તો આપેલો જ છે. કિશાનો તો ખાલી જગ્યા શાન તો અહીંયા કી કરો. હિરની તો ખાલી જગ્યા રની લખેલું છે તો અહીં હી કરી નાખો. સિતારો તો ખાલી જગ્યા તાર તો અહીંયા સી લખી નાખો. ડાકિયા તો ડા ખાલી જગ્યા યા તો અહીંયા કી કરો. ગિલાસ તો ખાલી જગ્યા લાસ તો ગી કરી નાખો અહીંયા. જો સરખા શબ્દ જોડો. આ તો હવે તમને આવડી ગયા. ઈમલી તો ઈમલી હારે જોડો. ઈનામ તો ઈનામ હારે જોડો. ડાલિયા તો ડાલિયા હારે જોડો, ડલિયા હારે જોડો. પહિયા તો પહિયા હારે જોડો. ઈલાજ તો અહીંયા ઈલાજ હારે જોડો. શિયારો ઉપર લઈ જાઓ. કિશાન તો કિશાન હારે જોડો. ચલો હવે નીચે જો શું કીધું છે. વાક્ય વાંચો અને લખો. અહીંયા તમારે ટપકા ટપકા આપેલા છે એ તમારે જોડવાના છે. કે મિત્તલ, પહિયા. આ તમારે ટપકા ટપકા જોડીને આખું વાક્ય પૂરું કરવાનું છે અને નીચે તમારે અહીંયા જોઈ જોઈને જ લખવાનું છે. અહીંયા આપણો આ ઈનું બધું પૂર્ણ થાય છે. ચલો બાય.